કોરોના મહામારી બાદ માર્ચ મહિનાથી બેરોજગારીનો સતત દર વધી રહ્યો છે. ગત મહિને 75 લાખ લોકોએ પોતાની નોકરી છીનવાઈ ગયાનો દાવો કર્યો છે. લોકોને કોરોના સંકટથી બચાવવા લોકડાઉન લાગુ થાય છે તો નોકરીઓ પર પણ તાળ અટકી જાય છે. આ સંજોગોમાં ઉત્તર પ્રદેશમાં જેમણે પોતાના રમતના કૌશલ્ય દેશ અને વિદેશ સુધી સન્માન અપાવ્યું તેઓ હવે સમોસા વેચવા, સુથારી કામ કરવા, ચા વેચવા મજબૂર બન્યા છે. જે હાથોએ તલવાર પકડીને ઉત્તર પ્રદેશથી લઈને દેશભરમાં તલવારબાજીની રમતમાં સન્માન સાથે ખેલાડીઓ સર્જ્યા એ જ હાથમાં હવે આરી છે અને લાકડાના ટુકડા છે. બેરોજગારીમાં સન્માનથી જીવવા માટે તેઓ યોગ્યતાથી વિપરીત કામ કરવા મજબૂર બન્યા છે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં તલવારબાજીના એક એવા કોચ છે જેમણે 7-8 વર્ષ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. એક સમયે તેમના હાથમાં તલવાર જોવા મળતી જે આજે આરી છે. 2020ના લોકડાઉન પહેલા સંજીવકુમાર ગુપ્તા તલવારબાજીના પ્રદેશ સ્તરથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર કરતા હતા. છાપામાં છપાયેલા તેમના કારનામા આજે પણ તેમના ભૂતકાળની ઝાંખી કરાવે છે. ઘરની દિવાલો પર લટકતા મેડલ અને શેલ્ફ પર સજાવેલી ટ્રોફીઓ તેમના કોચિંગની સાક્ષી પૂરે છે. પરંતુ લોકડાઉનમાં બેરોજગાર થવાને કારણે કમાણી માટે તેઓ સુથારી કામ કરવા લાગ્યા અને રોજ 300 રૂપિયા કમાય છે. બાળકીની શાળાની ફી ન ભરી શકવાના કારણે તેમની 12 વર્ષની દીકરી પણ શાળાએ નથી જઈ શકતી. આવા અનેક ખેલાડીઓ જેમણે બોક્સિંગ, તીરંદાજીમાં નામ કમાયેલું તેઓ આજે ચા બનાવી કે સમોસા બનાવવા કામ કરી રહ્યા છે. આ સંજોગોમાં સવાલ રહ્યો છે કે સરકારની યોજનાઓ શું ખેલાડીઓને મીડિયામાં ઝળકવા પૂરતી જ હોય છે?